નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મેળા વિશે નિબંધ લેખન કરતા શીખીશું જે ધોરણ એક બે અને ધોરણ ત્રણ માટે ઉપયોગી થાય છે તહેવારોના દિવસે મેળો ભરાય છે તહેવારોના દિવસે મેળો ભરાય છે મેળો નદી કિનારે દરિયા કિનારે મંદિર પાસે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે મેળો નદી કિનારે દરિયા કિનારે મંદિર પાસે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે મેળામાં ઘણી દુકાનો હોય છે તેમાં રમકડા મીઠાઈઓ કપડાં વાસણો બંગડીઓ પુસ્તકો મૂર્તિઓ વગેરે વસ્તુઓ વેચાય છે મેળામાં ઘણી દુકાનો હોય છે તેમાં રમકડાં મીઠાઈઓ કપડાં વાસણો બંગડીઓ પુસ્તકો મૂર્તિઓ વગેરે વસ્તુઓ વેચાય છે મેળામાં ચા ઠંડા પીણા આઈસ્ક્રીમ અને નાસ્તાની દુકાનો પણ હોય છે મેળામાં ચા ઠંડા પીણા આઈસ્ક્રીમ અને નાસ્તાની દુકાનો પણ હોય છે મેળો હોય એટલે ચકડોળ તો હોય જ મેળામાં જાદુગર અને મદારી પણ આવે જ અનેક ફુગ્ગાવાળા ફરતા હોય છે મેળો હોય એટલે ચકડોળ તો હોય જ મેળામાં જાદુગર અને મદારી પણ આવે જ અનેક ફુગ્ગાવાળા ફરતા હોય છે મેળામાં લોકોની ભારે ભીડ જામે છે લોકો મેળામાંથી જાત જાતની વસ્તુઓ ખરીદે છે કેટલાક લોકો નાસ્તો કરે છે મેળામાં લોકોની ભારે ભીડ જામે છે લોકો મેળામાંથી જાત જાતની વસ્તુઓ ખરીદે છે કેટલાક લોકો નાસ્તો કરે છે કેટલાક લોકો ચકડોળમાં બેસી આનંદ કરે છે કેટલાક લોકો નાચે છે કૂદે છે અને ગીતો ગાય છે કેટલાક લોકો ચકડોળમાં બેસી આનંદ કરે છે કેટલાક લોકો નાચે છે કૂદે છે અને ગીતો ગાય છે મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે મિત્રો અહીંયા મેળાનો નિબંધ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપને પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ નવા નિબંધ સાથે આભાર